ચાલો હવે પ્રશ્ન આ નીચેના કોષ્ટકમાં આપણને ઉપયોગી પ્રાણીઓના નામ છુપાયેલા છે તે નામો શોધીને તેની યાદી બનાવો કોષ્ટક બનાવવાનું છે એની ઉપર તો
કોષ્ટક દેવાનો કાય એલફન કાય ત્યાર પછી ત્રીજો તમારા હાથમાં પહેરી લેવાની છે
ત્યારબાદ આંખો માટે તેના પર બટન અથવા ચાંદલો લગાવવાનો આંખો બનાવવાની ચાલુ પહેલા તો બટન હોય એ બટનને બંને સાઈડ લગાવી દેવાની અને ચાંદલાઓ જે છે એના દ્વારા જે આવી રીતે બની ગયું હોય તો અહીંયા બે ચાંદલા લગાવી દેવાના જે એના નામ બની જશે જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો અને બતાવેલી જગ્યા પર લગાવવાનું છે જે આવી રીતે રાખવાનું અને પછી અહીંયા એક કાગળ લઈ અને એમાં લાલ કલર કરી દેવાનો એક પટ્ટી જેવું બનાવીને અને એને ચોટાડી દેવાનું ત્યારબાદ છે કાગળની બીજી બાજુ વી આકાર કાપવાનો અને ત્યાર પછી જે કાગળનો જે બીજો ભાગ હોય એને વી આકારમાં જે છેલ્લોનો ભાગ હોય એને છેડાનો ભાગ હોય એને વી આકારમાં કાપી લેવાનો કેમ કે સાપને બે જીભ હોય છે એટલા માટે તમારો સાપ તૈયાર બની ગયો સાફ આ તમારે પ્રવૃત્તિ તમારી ઘરે કરવાની છે તમારી જાતે કરવાની છે ત્યારબાદ બીજું છે નાગ ગુફન એક પ્રકારની ભાત છે નાગ ગુફન પાઠ્યપુસ્તક પાના નંબર 15 ઉપરની નાગ ગુફનની ભાત નીચેના ચોરસમાં દોરવાની છે જે તમારે તમારી જાતે દોરવાની છે પાના નંબર 15 માંથી જોઈ અને તમારે દોરી નાખવાનું છે ત્યારબાદ પ્રશ્ન ત્રીજો ઘણા લોકો પ્રાણીઓનો ઉપયોગ કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે આવા પ્રાણીઓના ચિત્રો ભેગા કરી નીચે ચોટાડવાના છે હવે તમને ખબર જ છે પહેલાના જમાનામાં જો હજી પણ આવે છે મદારી આવે છે મદારી પાસે શું હોય તે તમને ખબર હોય મદારીથી સાપનો ખેલ બતાવે આપણે બધા જોવા જઈએ તો એની પાસે શું હોય તો કંઈ સાપનો ઉપયોગ કરે છે કમાવા માટે છે આપણે જોવા જાય છે ને આપણે પછી તે સરકાર તો થોડો ખેલ બતાવે અને પછી આપણે એને રૂપિયો 2 રૂપિયા આપણે એને આપીએ છીએ અને એમાંથી એનું એ જીવન ગુજાર કાઢતા હોય છે તો એવા પ્રાણીઓના ચિત્ર તમારે ભેગા કરવાના છે કે જેનાથી લોકો એ સરકસમાં કે ગમે ત્યાં ઉપયોગ કરતા હોય અને એ પ્રાણીઓના ચિત્રો છે તમારે અહીંયા લગાવવાના છે 1 2 3 4 5 6 7 8 9 ચિત્રો એવા તો તમારે ચોટાડવાના છે એમાં જો ગાય પણ આવે છે ખેડૂત છે એ પોતાનું જીવન નિર્વાહ માટે થઈ અને ગાયને પાળે છે જેથી ગાય છે દૂધ આપે છે ગાય દૂધ આપે છે તો એનું જીવન નિર્વાહ ચાલે છે ને કેમ કે ગાય દૂધ આપે તો એ દૂધ છે ડેરી આપે ડેરીવાળા છે એને પૈસા આપે છે ત્યારબાદ છે ભેંસ એમાં એને ભેંસ પણ એવી દૂધ આપે છે ખેડૂતો એની પાસેથી દૂધ લે છે દૂધ છે એ ડેરીમાં જાય છે અને ડેરી છે એના વખતમાં પૈસા આપે છે ત્યારબાદ છે બકરી તો બકરી પણ દૂધ આપે છે અને બકરીનું દૂધ પણ ડેરીમાં જાય છે ત્યારબાદ બળદ તો બળદ છે એ આપણે ખેતી કરવામાં ઉપયોગ છે પછી ઘોડો સરકસમાં આપણે ઘોડા સવાર જોવા મળે છે પછી આપણે ક્યાંય મેળાઓમાં જઈએ છીએ ત્યાં બી હોય છે ઘોડેસવારી પછી આપણે કોઈ બીચ ઉપર ને જઈએ છીએ તો ત્યાં ઘોડા ઉપર બેસીને આપણે રાઉન્ડ મરાવે છે ને એ લોકો પૈસા કમાય છે ત્યારબાદ ઘેટું ગધેડું મરઘી કૂતરું પોપટ ઊંટ અને હાથી ત્યાં બધા તમને સરકસમાં જોવા મળે છે અને સરકસમાં આ લોકો છે આપણે એના ચિત્ર બતાવીએ અને આપણે જોવા જઈએ કે કીટે હોય છે પૈસા આપણે એને દઈએ છે પૈસા અને એમાંથી એ લોકોનું જીવન ઉધાર થતા હોય છે એ તમારે તમારી જાતે કરવાનું છે ત્યારબાદ છે વોર્ડ્સ પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો માટે
કોબ્રા હામણ કાળો ધોકે ફૂલ સાત તો એમાં શું આવે કોબ્રા જેવી